નમસ્તે બાળકો આજે આપણે ધોરણ ચાર ગુજરાતી મીડિયમ વિષય પર્યાવરણ પાઠ બાર બદલાતો સમય તો બાળકો આપણે ગયા વિડિયોમાં શું શીખ્યા કે અહીંયા નીલાભાઈની આપણે વાત કરીએ છીએ ઘણા વર્ષો પહેલાંની આપણે વાત કરી હતી કે તેમણે સ્થળાંતર કરવું પડ્યું હતું તો કેટલા વર્ષ પહેલાની વાત છે આ સિત્તેર વર્ષ પહેલાની વાત છે સિત્તેર વર્ષ પહેલા એટલે કે આપણો દેશ આઝાદ થયો હતો આપણો દેશ કઈ તારીખે આઝાદ થયો હતો ઓગણીસો સુડતાલીસ પંદરમી ઓગસ્ટ ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો ત્યારે નીલાભાઈ ની ઉમર કેટલી હતી દસ વર્ષ હતો નીલાભાઈ ત્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડવાથી તેઓએ સ્થળાંતર કરવું પડ્યું હતું એવું ન હતું કે તેમને ગાડી મૂકવામાં આવ્યા હતા પરંતુ એમને અનુકૂળતા ન હોવાથી તેઓએ ભારત દેશમાં આવ્યા કરે જે લોકોને ભારત દેશમાં ન અનુકૂળતા લાગી તેઓ પાકિસ્તાનમાં જતા રહી આ રીતના તેમના ભાગલા પડ્યા હતા નીલાભાઈ પાકિસ્તાનમાં કઈ જગ્યા પર રહેતા હતા તો અલિયાના ડંડા ગામમાં રહેતા હતા એટલે તેઓએ ગામ છોડવું પડ્યું હે ને અને તમે સ્થળાંતર કર્યું અને તેઓએ છે ક્યાં પછી કચ્છના ધોળાવી નજીક આવ્યા અને તેઓએ ત્યાં શું કર્યું સ્થળાંતર કર્યું અને તેઓએ એક કૂબો બનાવીને ધોળાવીરાના ખુલ્લા મેદાનમાં રહ્યા એક કૂબો બનાવ્યો અને તે ખુલ્લા મેદાનમાં રહ્યા હતા હવે આપણે જોઈએ કે એક નવું ઘર તો એક દિવસ બાપાએ અમને કહ્યું કે હવે ખર્ચ ખર્ચરિયા જય રામનગર ગામમાં થોડી જગ્યા મળી છે તેમણે કહ્યું આપણે ત્યાં આપણું ઘર બનાવીશું લીલાભાઈને ક્યાં જગ્યા મળી ખર્ચરિયા લીટી દરજ્જો ખર્ચર્યા જય રામનગર ગામમાં થોડી જગ્યા મળી છે અને તેમણે ત્યાં ઘર બનાવવાનું વિચાર્યું હું ખૂબ ખુશ હતો બાપા અને માએ ઘર બનાવવામાં સખત મહેનત કરી કોણે બાપાએ અને માએ ઘર બનાવવામાં સખત મહેનત કરી હતી અમે બાળકોએ પણ મદદ કરી હતી માએ માટી ખોદી અને અમે તગારા ભરીને માને આપ્યા ઘર બનાવવામાં એમના બાપાએ પણ અમને મદદ કરી અને માએ પણ અને સાથે બાળકોએ પણ ઘર બનાવવા માટે મદદ કરી છે માએ તો માટી ખોદી મા શું કરતી હતી માટી ખોદી અને તગારા ભરીને માને ભરીને માને આપ્યા હતા બહેન અને માએ બહેન અને માએ તેમાં ભૂસું મેળવ્યું સામા માટીમાં શું મેળવ્યું ભૂસુ અને બાપાએ દિવાલો બનાવી અમે આજુબાજુમાંથી ગાયનું છાણ ભેગું કરી લાવ્યા શું ગાયનું છાણ ભેગું કરી લાવ્યું અને માએ તેમાંથી લીપણ કરી ભોય તૈયાર કર્યું હવે તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે ભોયતળિયું શાનું બનાવવામાં આવ્યું હતું તો ગાયના છાણનું લીપણ કરી ભોય બનાવવામાં આવ્યું હતું મા કહેતા હતા કે ગાર કરેલી હોય ત્યાંથી જીવજંતુઓ દૂર રહે છે એટલે ગાર કરેલી હોય તો ત્યાં જીવજંતુ આવતા નથી હવે છાપરું ઢાંકવાનું હતું બાપાએ લાંબી લીમડાની ડાળી તોડી હવે છાપરું સાનું બનાવવામાં આવ્યું તો એ લીધી દઉં બાપાએ લાંબી લીમડાની ડાળીઓ તોડી વાસા તૈયાર કરી મોપ મૂક્યો જેના પર થોડાક છણના કોથળા મૂકી માટીના નળિયામાંથી નળિયામાંથી ઢાંકી દીધું અમારી આજુબાજુના મોટા ભાગોના ઘર ઘર જેવા જ હતા એટલે કે અમારી આજુબાજુના પણ મોટા ભાગના ઘરો અમારા ઘર જેવા જ હતા જે અમારા જૂના જેવા જ છે જે મને ખૂબ જ ગમતું હતું એટલે તેઓ જ્યાં પાકિસ્તાનમાં રહેતા હતા ને તેવા જ ઘર હતા એટલે અમને એવું ખૂબ જ ગમતું હતું એમ કે એ લોકો જ્યાં ઘર બનાવ્યા ને તે એમના ઘર જેવા જ ઘણા આજુબાજુ પણ એવા ઘર હતા શોધી કાઢો લખો કે ગામના કોઈ વડીલ સાથે વાત કરો તેમની મુલાકાત લઈ જ્યારે તેઓ આઠ કે નવ વર્ષના હતા તે સમયમાં તેમના અનુભવ જાણો અને લખો જેમ કે આપણે જોયું કે નીલાભાઈ ના ઘણા વર્ષોની વાત પહેલાની વાત છે તો તેમાં કોઈ વડીલોને વર્ષ સમયના વાત અનુભવ લો વાત જાણો અને લખવાનું છે તેઓ ક્યાં રહેતા હતા તે જગ્યાનું નામ લખવાનું તેમનું ઘર કઈ કઈ સામગ્રીમાંથી બનાવવામાં આવ્યું હતું તે અહીં આપણે નીલાભાઈનું ઘર બનાવ્યું તો તેમાં શાની જરૂર પડી હતી માટી અને ભૂસુની જરૂર પડી હતી તેનાથી એ લોકો દિવાલ બનાવી અને ગાયના છાણનું લીપણ ભોય તોળિયું બનાવ્યું અને પેલા લીમડાની ડાળી પછી શણના કોથળાથી એ લોકોએ નળિયા ઢાંકીને ઉપર છાપરું બનાવ્યું અને તેમ આપણે ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે તે લખવાનું રહેશે તેમના ઘરમાં શૌચાલય હતું જો ના તો તે ક્યાં હતું ઘરના કયા ભાગમાં રસોઈ બનાવવામાં આવતી હતી ઘરના કયા ભાગમાં રસોઈ બનાવવામાં આવતી હતી નીલાભાઈનું ઘર બન્યું ત્યારે ખૂબ જ ગાર માટેનો ઉપયોગ થયો શા માટે કેમ કે ગાર માટેનો ઉપયોગ શા માટે થયો કે જીવ જંતુઓ આવી ન શકે એ માટે ગાયનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો આજે આપણે બાળકો આટલું શીખીશું આમાં તમે કોઈપણ વડીલોની મુલાકાત લઈને તમે આ રીતના તમે વિગતો ભરી શકો છો હા ને અને જેટલું આપણે શીખ્યા છે જેટલું આપણે જોયું કે નવું ઘર એમણે બનાવ્યું તેમાં કોણે કોણે મદદ કરી ક્યાં જગ્યા મળી એના વિશે જ મેં તમને કેટલાક પ્રશ્નો આપીશ તમારે લખવાના રહેશે થેન્ક યુ